ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજકોટ વિરાણી સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ભવિષ્યના નાગરિકો છે, જાગૃત નાગરિક બને, દેશની અંદર યથાયોગ્ય પોતાનું યોગદાન આપે. વિદ્યાર્થીઓએ પોતાના ઘરે અને આસપાસના વિસ્તારમાં 100% મતદાન કરવા જણાવ્યું હતું. જનજાગૃતિના ભાગરૂપે વિદ્યાર્થીઓએ શાળાની પંદર શપથ લીધા અને વોટ વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો, લોકો ઉત્સાહથી 100% મતદાન કરે તેવી અપીલ કરી હતી. સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી એટલે આપણો ભારત દેશ. એ ભારત દેશના તમે ભાવિ નાગરિકો, 8મું ધોરણ એટલે 14 વર્ષ, આગામી 4 કે 5 વર્ષમાં તમારા આંગળીએ નિશાન હશે. શું કામ? કે તમે યુવા મતદાર હશો દેશ 4 વર્ષ પછી. આગામી જે 27-28 ની જે ચૂંટણી આવશે તેમાં તમે તમારો પહેલો મત નાખશો. મતદાનની ફરજ, મતદાનનો ધર્મ એ આપણું પ્રથમ કર્તવ્ય છે. લોકશાહીમાં તમે જેને ચૂંટો છો એ સરકાર ચલાવે છે. તો આવડી મોટી જવાબદારી, આવડું મોટું જે કહી શકાય એવું શ્રેષ્ઠ કાર્ય, એનો મોકો, એક અવસર, એક મહાપર્વ એટલે આ 2024 ચૂંટણી. ગઈકાલે ઘણા બધા રાજ્યોની ચૂંટણી હતી. તમે છાપામાં હેડલાઇન જોઈ હશે, 60-62% મતદાન છે. 38% એવા લોકો છે એ નિરસ છે. તમારા ઘરમાંથી પણ મમ્મી, પપ્પા, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, દાદા, દાદી, ઘણા બધા લોકો છે એ મતદાન નથી જતા. મંદિરે જશે પણ મંદિર નહીં છે. તો એક કર્તવ્ય છે, આપણું ધર્મ છે, તો તમારી એક નૈતિક ફરજ છે. કારણ કે તમારો વિકાસ થઈ રહ્યો છે, સર્વાંગી વિકાસની અંદર દરેકે દરેક પાસાની અંદર નાગરિક શાસ્ત્ર તમે ભણો છો. એક શ્રેષ્ઠ નાગરિક બનો કે શ્રેષ્ઠ રાષ્ટ્રનું ઘડતર બનો, આ સૌથી શ્રેષ્ઠ બાબત છે. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત 100% મતદાન સંપન્ન થાય એટલા માટે ચૂંટણીના જે આચારસંહિતા છે, ચૂંટણીનો જે જાહેરનો કાર્યક્રમ છે, જાહેરનું બહાર પડીને આ ગાળા દરમિયાન અલગ અલગ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. શાળા કોલેજની અંદર એની ચિત્ર સ્પર્ધા જેવી અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવે છે. એના પાછળનો ઉદ્દેશ એ પણ માત્ર એક જ છે કે તમે મતદાન વધારે થાય એટલા માટે તમારું યોગદાન, ભવિષ્યમાં તમારે પણ મતદાન કરવાનું છે. તો આ તબક્કે આપણે ઈચ્છીએ છીએ, ખાસ કરીને વોર્ડ નંબર 59 રાજકોટ પશ્ચિમ કચેરી તેમજ સ્વીપ કાર્યક્રમ જે છે એ અત્યારે મતદાન કરવા માટે પ્રેરણા અને મતદાન જાગૃતિ ના કાર્યક્રમને પ્રેરિત કરે છે. અને ખાસ કરીને હું અહીંયા નામ લેવા માંગુ છું હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ વિરાણીયા. સમગ્ર ગુજરાતની અંદર 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથી મહાન લોકશાહી એવા ભારત દેશની અંદર આ બાળકો છે એ ભવિષ્યના નાગરિકો છે, તેઓ જાગૃત નાગરિકો બને અને દેશની અંદર યથાયોગ્ય પોતાનું યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિના ભાગરૂપે એક વિદ્યાર્થીઓએ 100% પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં 100% મતદાન થાય અને લોકોમાં જાગૃતિ એ લોકો કેળવે એ હેતુથી જનજાગૃતિના ભાગરૂપે આજે બાળકોએ શાળાની અંદર શપથ લીધા હતા. તેમજ VOTE વોટની એક વિશાળકાય માનવ આકૃતિ છે એ તૈયાર કરી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો છે એ ફેલાવ્યો. ખાસ કરી અને તમામ લોકો છે એ ચૂંટણી પછી છે એ ફરિયાદ કરતા હોય છે કે પણ કે આ વ્યક્તિ ચૂંટાઈ, આ પક્ષ આવવો જોઈએ, આ આવવો જોઈએ, તે આવવો જોઈએ. ખાસ કરી અને લોકો છે એ નિરુત્સાહના રહે, ઉત્સાહમય બની અને 100% મતદાન કરે તે જરૂરી છે.